માધ્યમ કરવામાં આવે, માધ્યમ એટલે કલ્ચર,
કે જેના અંદરથી પોષક તત્વો મળતા હોય એવા માધ્યમમાં અંદર બેક્ટેરિયા અને ફૂગને ઉછેરવામાં આવે. હવે તમે સાઈડ પર જોઈ શકો છો, પણ જો આ જે પેટ્રી પેટ હોય એ ગોળ હોય અને એને તમે ઉપરથી જુઓ, ટોપ થી જુઓ, તો એ બેક્ટેરિયા અથવા ફૂગ આ પોષણ માધ્યમમાં જ્યારે વૃદ્ધિ પામે, આ માધ્યમમાં જ્યારે વૃદ્ધિ પામશે ત્યારે એ સૂક્ષ્મ સજીવોની વસાહત જોવા મળશે. વસાહત એટલે આપણે વાત કરીએ તો કોલોનીઝ, એ ફૂગની પણ હોય અને બેક્ટેરિયા પણ હોય. લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ
લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ જ્યારે આપણા જઠરના અંદર કોઈ સૂક્ષ્મ સજીવ દ્વારા રોગ ઉત્પન્ન થાય ત્યારે તે રોગને દૂર કરવા માટે આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા એટલે કે દહીં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે સામાન્ય પાચન સંબંધિત પ્રોબ્લેમ થતા હોય ત્યારે આપણે દહીં ઉપયોગ કરીએ છીએ. અને એના દ્વારા આ જ બેક્ટેરિયા બીજા સૂક્ષ્મ સજીવોને મારી અને આપણા જે પણ નાની પાચન સંબંધિત સમસ્યા હોય એ સારવાર કરી શકે છે. તો આપણે હારે પહેલા મુદ્દાની વાત કરી કે જે દૂધમાંથી દહીં બનાવો. બીજો મુદ્દો આપણે જોઈએ એ છે જ્યારે આપણે ખોરાકની વાત કરીએ તો ઘરે ઢોસાની ઇડલી ખીર બનાવતા હોઈએ છીએ. એ ખીરું બનાવવા માટેના અંદર પણ છાશ નાખીએ સુગંધના કારણે જાણીએ છીએ. ચીઝમાં
પહેલી ડિશ સ્વીસ ડિશ. આ સ્વીસ ડિશ એ એના દેખાવના ઉપર કામ હોવાને કારણે જાણીતી છે, અને સ્વીસ ડિશના બંધારણના ઉપર ખાડા હોવાનો થોડો કાણા હોવાનું કારણ એ છે કે એમાંથી ઉત્પન્ન થતો CO2. અને આ સ્વીસ ડિશ એ આનું કારણ એ બની છે કારણ કે એના અંદર પ્રોપિયોની બેક્ટેરિયમ સલ્માની બેક્ટેરિયા લાગુ પડતા હોય છે. પ્રોપિયોની બેક્ટેરિયમ સલ્માની આ પ્રકારના બેક્ટેરિયા સ્વીસ ચીઝના બંધારણમાં લાગુ પડતા હોય છે. એ જ રીતે બીજી એક ચીઝ છે જેનું નામ છે રોકવી ફોર્ટિસ. આ રોકવી ફોર્ટિસ એ એને પકાવવા માટે એના ઉપર ફૂગનું સંવર્ધન કરવાનું, ફૂગનું સંવર્ધન કરવાથી એ સારા પ્રમાણમાં સુગંધ અને સ્વાદ મળવા છે. બરાબર, તો આપણે અહીંયા ઘરગથ્થુ ઉત્પાદનમાં સુશ્રીઓની વાત કરી ખરીદી કરી જોઈએ. પહેલું દૂધમાંથી દહીં બનાવવા માટે, દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે વાત કરીએ, પણ દૂધમાંથી દહીં બનાવવા માટે ચોક્કસ તાપમાન જોઈએ જે અંદર આપણે દહીં નથી મૂકતા, કારણ કે તાપમાન નહીં જ લેક્ટિક એસિડ બેક્ટેરિયા અથવા લેક્ટિક એસિડ બેક્ટેરિયા પોતાની સંખ્યામાં વધારો કરી શકે છે અને એને ઢાંકી દઈએ છીએ કારણ કે એ બજાર સુધી કરી શકે. બીજું છે ઢોસાના ઇન્ડિયાના અંદર પણ આપણે યુઝ કરીએ, ત્રીજું છે બ્રેડ. બ્રેડના અંદર ખાસ યાદ રાખજો બ્રેકર્સ ઇસ્ટ સ્વીસ ચીઝ સ્વીસ ચીઝ પોતાના ઉપર રહેલા કારણ કે જેમાંથી CO2 ઉત્પન્ન થાય છે કારણથી એના પર કામ નથી માટે જવાબદાર પ્રોપિયોની બેક્ટેરિયમ સલ્માની પ્રકારના બેક્ટેરિયા. આ બીજી છે રોકેટ પ્રોટીસ જેના પકાવવા માટે એના ઉપરનું સંવર્ધન કરવામાં જેના કારણે આપણને સારા ગુણવત્તા પ્રમાણમાં સુવાસ અને સ્વાદ મળી જતો હોય છે. બરાબર, હવે આપણે બીજા નવા મુદ્દાની ચર્ચા કરીએ. મોટા વાસણમાં આપણે આથમણ કારક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે
સૂક્ષ્મ સજીવના સંદર્ભમાં થાય, પણ સૂક્ષ્મ સજીવો તો જીવન વિરુદ્ધ કામ કરતા ના હોય, પણ આપણે
ભવિષ્યના સંદર્ભની વાત કરવામાં આવે તો એનો મતલબ ભણીશું જીવન. ભવિષ્યના સંદર્ભમાં ભણીશું પૂર્વ જીવન. કેમ તો જુઓ, આજે એન્ટિબાયોટિક બની છે એ ખાસ પ્રકારના સૂક્ષ્મ સજીવોથી બનાવવામાં આવે છે. આ એન્ટિબાયોટિક એ પણ બીજા કોઈ સૂક્ષ્મ સજીવનો વિરોધ કરતી હશે. કેવી રીતે? જો મૂળ એટલે આપણે કહીશું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, કે જે સૌ પ્રથમ એન્ટિબાયોટિક ના શોધક, યાદ રાખજો મોસ્ટ એન્ટિબાયોટિક. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કે જે મોલ્ડ ફૂગ ઉપર અભ્યાસ કરી સૌ પ્રથમ એન્ટિબાયોટિક બનાવવાના વૈજ્ઞાનિક, જેને સૌ ફૂગ ઉપર મોલ્ડ ઉપર સંશોધન કર્યા પર વાત કરી. તેની જે આ શોધ કરવાની શરૂઆત કરી ત્યારે અનાયાસ એક પરિણામ મળ્યું. કેવી રીતે? પૂછું જ્યારે આ પ્રયોગ કરતા હતા ત્યારે સ્ટેફાઇડો ઘણા બધા રોગોના નિદાન માટે પણ કામ કરતી હતી.
આપણે વાત કરીએ છીએ તો ખરેખર કહેવા જઈએ તો હાલના ટાઈમમાં એન્ટીબાયોટિક વગર દુનિયા તરફી ના શકાય. આ એન્ટીબાયોટિક જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું જ્યારે ઝાઝા પ્રેમી સુધી પેન્સિલિન નોટેડમાંથી એ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે અમેરિકન સૈનિકોના જે પણ પ્રોબ્લેમ થયા હોય હિંદુસ્તાનમાં જે ઘવાયા હોય એની સારવાર માટે આ પ્રકારની એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવ્યો અને સારું એવું છે. આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક ખરો એ આપણો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.